चिंतन भाई साधनों भोजन केव हो जुए आपन बहु बिल्कुल जानी लेवानी बात छे क्यारे कोई श्राद्धना भोजन में भूल नहीं करवानी आ बरोबर जानी लेजो अन्यथा शू थे निर्थक निवड़े श्राद्ध એવું કહે છે કે પિતૃઓ તૃપ્ત થવા આવે છે અને જ્યારે એમની તૃપ્તિ માટે જે ભોજનની વાત થઈ છે ને આપણે એ જ ભોજન બનાવવાનું પહેલામાં પહેલું એવું કહ્યું છે કે ઘરની બધી બનાવટો જોઈએ આ શ્રાદ્ધના ભોજનની આ પહેલી વાત ઘરમાં બધું બનેલું હોવું જોઈએ અને તેમાં ખાસ દૂધપાકનો મહિમા છે સમજો દૂધની બનેલી ખીર કે દૂધપાક આપણે જે કંઈ કહીએ એટલે એ અને પૂરી અવશ્ય હોવી જોઈએ ઘણાના ઘરે રોટલી હોય છે પરંતુ પૂરી હોય તે અવશ્ય જે માટે એ હોવી જોઈએ ઓકે બીજું આપણે જે કોઈ પણ શાક બનાવતા હોય દાળ ભાત કે પૂરું એમનું જે આપણે ઘરમાં એક થાળ કેવો ભગવાનને ધરાવીએ એવો જ આપણા પૂર્વજને પિતૃઓને ધરાવવાનો પણ સાત્વિક ભોજન ઘરમાં બનેલું સાદું પૂરો થાળ હવે તેમાં લસણ કાંદા કશું જ નહીં બહુ તીખું ના હોય બહુ વધારે મસાલા ના હોય આવા પ્રકારનું ભોજન બનાવવું જોઈએ એમાં બહારની કોઈ પણ વાનગી નહીં બહારની વાનગી આપે લાવીને ભોજન કરવી હોય તો કરો પણ થાળમાં પિતૃઓના થાળમાં ક્યારે ના હોય પિતૃઓને ખાસ જે ભાવતી હતી એ વસ્તુઓ તો હોવી જ જોઈએ બરોબર છે પણ એ બહારની વસ્તુ ભાવતી હતી એટલે બહારથી લાઈન મૂકીએ એવું બિલકુલ નહીં કારણ કે જો જે યોની હોય જે જેમાં આપણે જે કન્ડિશનમાં હોય ને એ પ્રમાણે એના ભોજ હોય જે મનુષ્યનું ભોજન અલગ છે પશુઓનું ભોજન અલગ છે માંસાહારી પશુઓનું ભોજન અલગ છે દેવતાઓનું ભોજન અલગ છે એમ પિતૃઓનું ભોજન પણ અલગ છે આપણે એવું કહીએ કે આ ભોજન કરે છે પિતૃ હા આમાંથી સૂક્ષ્મપણે એ ભોજન કરે છે અને તૃપ્ત થઈ જાય છે એટલે એમ કહ્યું કે એ ભોજન કરી લે એનો પ્રસાદ લઈએ અને આપણે બધા ભોજન કરીએ ને તો એમના આશીર્વાદ એ સૂક્ષ્મપણાના આશીર્વાદ તમને મળી જાય ત્યારે જે તમને તૃપ્તિનો ઓડકાર આવે ને એ અલગ હોય એમના આશીર્વાદ મળે ને હર્ષ અલગ હોય એટલે એટલે જ એવું કહ્યું છે કે ભાઈ એ પૂર્વજો પિતૃઓને ભાવતું ભોજન સાચું પણ શુદ્ધ અને સાત્વિક અને આ બધું કશું નહીં આ બિલકુલ ધ્યાન રાખવું જોઈએ અને એવું જ ભોજન ઘરમાં બનવું જોઈએ જી